જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આમનોનના ચેપ્ટરમાં આપણે આગળ વધશું. સૌથી પહેલું ચેપ્ટર જે નામાના પારિભાષિક શબ્દો છે, એ નામાના પારિભાષિક શબ્દોમાં આપણે મૂડી, ઉપાડ, જવાબદારી, મિલકતો વગેરે મેં તમને મોકલાતા સમજાવેલા હતા. ઘણા બધા શબ્દો છે જેની ધીમે ધીમે આપણે ચર્ચા કરશું, કેમ કે જેમ જેમ તમે દાખલા ગણતા જશો એમ એ શબ્દો સમજવામાં તમને સરળતા રહેશે. આમનોના ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. આમનોના ચેપ્ટરમાં આપણે આગળ વધીએ એ પહેલા આજે આપણે બે નવા પારિભાષિક શબ્દો સમજીશું. ઓકે, અને આ બે બહુ મહત્વના શબ્દો છે. આમનોના ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ, ઘણી બધી આમનોનમાં એની જરૂર પડશે. આમ આપણા માટે બહુ જાણીતા પણ હિસાબી દ્રષ્ટિકોણથી સમજવા બહુ જ જરૂરી. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. બહુ મહત્વના આ બે શબ્દો છે, વટાવ અને કસર. વટાવ અને કસર, વટાવ કસર, એને ઇંગ્લિશમાં શું કહેશું? ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ શબ્દ તમારા માટે જાણીતો છે. તમે મોલમાં ખરીદી કરવા જાઓ છો તો અનેક શોરૂમની બહાર મોટા મોટા બોર્ડ લગાડેલા હોય કે 50% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, બરાબર. તો એ ડિસ્કાઉન્ટનો પ્રેક્ટિકલી મતલબ તમને ખબર જ છે કે દાખલા તરીકે 499 રૂપિયાનું, એટલે કે 500 રૂપિયાનું ટી શર્ટ તમે ખરીદવા જાઓ છો અને બોર્ડ મારેલું છે કે 20% ડિસ્કાઉન્ટ, તો ફટ કરતા તમે કે આમ મનમાં ને મનમાં ગણતરી કરો કે 500 રૂપિયાની વસ્તુ છે, એના 20% એટલે 100 રૂપિયા. 100 રૂપિયા બાદ કરી અને આ ટી શર્ટ અત્યારે આપણને 400 રૂપિયાનું એ લોકો આપે છે. તો એક ડિસ્કાઉન્ટ શબ્દ આપણા માટે જાણીતો છે. તમે 500 રૂપિયાની વસ્તુ 100 રૂપિયાના ડિસ્કાઉન્ટથી, એટલે કે વટાવથી લ્યો છો, તો તમારા માટે એટલે કે ખરીદનાર માટે એ ફાયદો છે 100 રૂપિયાનો, અને વેચનાર માટે એ ખર્ચ છે, બરાબર. એટલે પહેલો શબ્દ તમે યાદ રાખો, વટાવ. વટાવ એટલે શું બેટા? કે માલની ખરીદી કે વેચાણ વખતે જે ચીજ વસ્તુ પર છાપેલી કિંમત હોય, ટી શર્ટ, જીન્સ, એની જે ટેગ પ્રાઇઝ હોય, એ ટેગ પ્રાઇઝ ઉપર માનો કે 10,000 લખેલા છે, માનો કે 500 રૂપિયા લખેલા છે, તો એને MRP કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? મેક્સિમમ રિટેલ પ્રાઇસ, MRP. એટલે જે છાપેલી કિંમત છે. પછી ઘણી વખત તમે જોયેલું છે કે પહેલાં તો આમ 499 લેખા હોય, પછી આમ ચોકડી મારેલી હોય એના ઉપર, અને નીચે ફરીથી 399 લેખા હોય. મતલબ કે 500 રૂપિયાની વસ્તુ એ લોકો અત્યારે તમને 400 રૂપિયાની ઓફર કરે છે, 100 રૂપિયા ડિસ્કાઉન્ટ, વટાવ. તો આપણે વેપારના સંદર્ભમાં વિચારીએ, વેપારના સંદર્ભમાં વિચારીએ તો માલની ખરીદી કે વેચાણ વખતે ચીજ વસ્તુઓ ઉપર છાપેલી કિંમત, એટલે કે MRP, અથવા તો આપણે કોઈ વેપારી પાસે અલગ અલગ વસ્તુઓ ખરીદીએ અને ફાઇનલી જે બિલ બને, બિલને ગુજરાતીમાં ભરતિયું કહેવાય, ગુજરાતીમાં ભરતિયું. આપણે ઇંગ્લિશ શબ્દ જ યાદ રાખશું કે બિલમાં ફાઇનલ જે ટોટલ આવે એના પાછા 10% કે 15% કે 20% જે કંઈ સ્કીમ ચાલતી હોય એ પ્રમાણે એ લોકો એટલી રકમ બાદ કરી દે. તો છાપેલી કિંમત, વેપારી ચીજ વસ્તુઓ ઉપર છાપેલી કિંમત, એટલે કે MRP ઉપર, અથવા તો બિલની કુલ રકમ કરતા જેટલી રકમ ઓછી લે છે, 10%, 20%, જેટલી રકમ ઓછી લે છે, ઓકે,
તે તફાવતની રકમને આપણે શું કહેશું? વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. તમે માલ ખરીદો છો તો અમુક ટકા રકમ ઓછી ચૂકવો છો, અથવા તમે માલ વેચો છો તો અમુક ટકા રકમ ઓછી વસૂલ કરો છો. એટલે ખરીદનાર માટે એ મળેલ વટાવ ફાયદો થયો અને વેચનાર માટે આપેલ વટાવ એટલે કે ખર્ચ થયો. બરાબર? તમને 500 રૂપિયાની વસ્તુ 400 રૂપિયામાં મળે છે તો તમને 100 રૂપિયાનો ફાયદો થયો, મળેલ વટાવ. અને વેપારીના દ્રષ્ટિકોણથી વિચારો તો એને 500 રૂપિયાની વસ્તુના 100 રૂપિયા ઓછા એટલે કે 400 રૂપિયા મળે છે, તો એને 100 રૂપિયા વટાવ આપ્યો, આપેલ વટાવ એના માટે એક ખર્ચ છે. ઉદાહરણથી સમજો કે કોઈ એક વસ્તુની MRP ₹50 છે. વેપારી આપણને એ વસ્તુ 10% વટાવી એટલે કે ₹5. કેવી રીતે 5? ₹50 ના 10%. 5 રૂપિયા બાદ કરીને આપણને 45 રૂપિયાની કિંમતે આપીશ તો 5 રૂપિયા એ વટાવ કહેવાય. શું કહેવાય? 50 રૂપિયાની MRP વાળી વસ્તુ વેપારી કેટલામાં વેચે છે? 45 માં. તમને કેટલામાં મળે છે? 45 માં. તો ખરીદનાર માટે એ મળેલ વટાવ એટલે કે ફાયદો, અને વેચનાર માટે એ આપેલ વટાવ એટલે કે ખર્ચ કહેવાય. ક્લિયર? તો વટાવનો બેઝિક કોન્સેપ્ટ પહેલાં મગજમાં ઉતારી લ્યો. MRP કે બિલની કુલ રકમ કરતાં જે MRP વસ્તુની, ચીજ વસ્તુની MRP અથવા તો બિલની કુલ રકમ કરતાં જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે ઓછી વસૂલ કરવામાં આવે તો એ ઓછી એટલે કે તફાવતની રકમને વટાવ કહેવાય. ખરીદનાર માટે એ આપેલ વટાવ એટલે કે આવક, ફાયદો, અને વેચનાર માટે, ઊંધું બોલાઈ ગયું, સોરી બેટા, ખરીદનાર માટે એ મળેલ વટાવ, સોરી બેટા, ખરીદનાર માટે એ મળેલ વટાવ એટલે કે ફાયદો, અને વેચનાર માટે એ આપેલ વટાવ એટલે કે ખર્ચ. ઓકે? હવે આવા વટાવ 2 પ્રકારના હોય. વટાવના કેટલા પ્રકાર? 2 પ્રકાર. વટાવના કેટલા પ્રકાર? 2 પ્રકાર. વેપારી વટાવ, જેને ઇંગ્લિશમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેશું, અને રોકડ વટાવ, જેને ઇંગ્લિશમાં કેશ ડિસ્કાઉન્ટ કહેશું. એટલે વેપારી વટાવ ટ્રેડ ડિસ્કાઉન્ટ, અને રોકડ વટાવ કેશ ડિસ્કાઉન્ટ. હવે વેપારી વટાવ, વેપારી વટાવ નામ ઉપરથી જ ખબર પડે કે વેપારી વેપારી વચ્ચે. જો આપણે જ્યારે મોલમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણે કસ્ટમર છીએ, ગ્રાહક છીએ. તમે જેની પાસેથી માલ ખરીદો છો એ રિટેલર એટલે કે છૂટક વેપારી છે. એ પણ કોઈ જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદતો હોય છે. એ જથ્થાબંધ વેપારી વળી પાછો ઉત્પાદક પાસેથી માલ ખરીદતો હોય છે. એટલે ઉત્પાદક જથ્થાબંધ વેપારીને, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને, એ લોકોના વેપારી વેપારી વચ્ચેની જે અંદરની જે વેપારી વટાવની સિસ્ટમ છે એને આપણે સમજવાની છે. હવે કોઈ વસ્તુની MRP 50 રૂપિયા છે. હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીની 50 રૂપિયાની કિંમતે આપે તો એ કમાઈશું, તો એ અમુક ટકા રકમ બાદ કરીને છૂટક વેપારીને આપે. એ જ રીતે ઉત્પાદક જથ્થાબંધ વેપારીને અમુક ટકા રકમ બાદ કરીને જથ્થાબંધ વેપારીને આપે. એટલે આખી ચેઇન, ઉત્પાદક, અમુક ઉત્પાદક, ઉત્પાદક જે હોય, વસ્તુ જે બનાવનાર છે, ઉત્પાદક મેન્યુફેક્ચરર, એ માનો કે 100 રૂપિયાની વસ્તુ જથ્થાબંધ વેપારીને 60 રૂપિયા લેખે આપે. હવે જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારીને 70 રૂપિયા લેખે આપે તો જથ્થાબંધ વેપારીને 10 રૂપિયા મળતા હોય. છૂટક વેપારી વળી પાછો એ પોતાની રીતે એ ગ્રાહકને માલ વેચે. તો આ રીતે આખી ચેઇન ચાલતી હોય. તો પહેલાં તો વેપારી વટાવ એટલે શું?
વટાવના કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર, વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ એટલે માલનું ઉત્પાદન કરતા ઉત્પાદક જથ્થાબંધ વેપારીને, કે જથ્થાબંધ વેપારી જ્યારે છૂટક વેપારીને માલ વેચે છે ત્યારે છાપેલી કિંમત પર, એટલે કે MRP પર કે બિલની કુલ રકમ પર અમુક ટકા બાદ આપે છે, વટાવો આપે છે, બરાબર. એટલે વેપારી દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટને આપણે શું કહેશું? વેપારી વટાવ. ખાસ યાદ શું રાખવાનું છે કે વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ફરીથી યાદ રાખો, વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. મતલબ જો બેટા ધ્યાનથી સમજ, તમે એક વેપારી, તમારી સ્ટેશનરીની દુકાન છે. હવે માનો કે તમે કેશિયોના કેલ્ક્યુલેટર વેચો છો. હવે આ કેલ્ક્યુલેટર તમે 125 રૂપિયા લેખે વેચો છો. કેટલા લેખે વેચો છો? 125 લેખે. ઓકે, હવે એ કેલ્ક્યુલેટર તમને તમારા જથ્થાબંધ વેપારી કે તમારા ઉત્પાદક કઈ કિંમતે આપતા હોય એ તમે તમારા ગ્રાહકને કહેશો? ક્યારેય નક્કી. આપણે એમ કહેશું કે આ કેલ્ક્યુલેટર મને તો 100 રૂપિયાનું પડે, હું તમને 125નું આપું છું. આવું કહેવાના છીએ આપણે? ઇન શોર્ટ, MRP કરતાં જેટલી ઓછી કિંમતે એ વસ્તુ આપણને મળે છે એની આપણે ક્યાંય કોઈને નોંધ કરતા નથી. આપણને જ ખબર હોય કે એની MRP કરતાં એની પરચેસ પ્રાઇસ આપણા માટે કેટલી છે, એ આપણે આપણા ગ્રાહકોને કે બીજા કોઈને જણાવવાની જરૂર હોતી નથી. તો વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી. મતલબ તમે જ્યારે માલ ખરીદો અથવા તમે માલ વેચો તો એની ખરીદ કિંમતમાંથી અથવા તો વેચાણ કિંમતમાંથી વેપારી વટાવ, વોટ એવર, જેટલો બી વેપારી વટાવ હોય 10%, 15%, એ બાદ કરી અને નેટ વેલ્યુ જ ખરીદ કરો તો ખરીદ ખાતે ઉધાર અને વેચાણ કરો તો વેચાણ ખાતે જમા. એટલે માલનું ઉત્પાદન કરતા ઉત્પાદક જથ્થાબંધ વેપારી કે જથ્થાબંધ વેપારી જ્યારે છૂટક વેપારીને માલ વેચે ત્યારે છાપેલી કિંમત પર કે બિલની કુલ રકમ પર અમુક ટકા રકમ બાદ આપે. આ જે રકમ બાદ આપે છે એને આપણે કહેશું વટાવ. એને આપણે વેપારી વટાવ કહેશું. વેપારી દ્વારા આપવામાં આવતા ડિસ્કાઉન્ટને વેપારી વટાવ કહેશું. ખાસ યાદ રાખવાનું, વેપારી વટાવની હિસાબી ચોપડે અલગથી નોંધ કરવામાં આવતી નથી. પણ શું થાય કે વસ્તુની કિંમતમાંથી, વસ્તુની MRP માંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ એટલે કે નેટ વેલ્યુ જ હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. દાખલા તરીકે ABC લિમિટેડ પાસેથી આપણે રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ABC લિમિટેડ પાસેથી રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે એ માલ કેટલાનો હતો? 20,000. વેપારી વટાવ કેટલો? 10%. એટલે 20,000ના 10% એટલે 2,000. તો આ વ્યવહારની હિસાબી અસર કેવી રીતે થાય? આમનોન તમને શીખવાડી દીધી. તો ખરીદ આપણા માટે એ ખરીદીની કુલ રકમ જ 18,000 થઈ જાય. 20,000નો માલ હતો બરાબર છે, પણ આપણને 10% વેપારી વટાવ મળ્યો એટલે એ માલ આપણને કેટલામાં પડ્યો? 18,000માં. એટલે આપણે ખરીદ ખાતે ઉધાર 18,000 અને ABC લિમિટેડને કેટલા દેવાના? 18,000. તો ખરીદ ખાતે ઉધાર તે ABC લિમિટેડ ખાતે જમા 18,000. બાબત, જે રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવે ABC લિમિટેડ પાસેથી ખરીદ્યો તેના. સમજાઈ ગયું? ટૂંકમાં વેપારી વટાવની અલગથી ખર્ચ તરીકે કે આવક તરીકે, ફાયદા તરીકે કે નુકસાન તરીકે અલગથી નોંધ ન થાય.
વસ્તુની જે એમઆરપી કે બિલની કુલ રકમ છે એમાંથી વેપારી દ્વારા અપાયેલ વટાવ બાદ કરી અને નેટ વેલ્યુ ખરીદનાર માટે ખરીદ ખાતે ઉધાર અને વેચનાર માટે વેચાણ ખાતે જમા. જેમ કે અહીંયા એબીસી લિમિટેડ પાસેથી રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો એટલે એ માલ આપણને કેટલામાં પડ્યો? 18,000માં. એટલે ડાયરેક્ટ આપણે શું લખવાનું રહે? ખરીદ ખાતે ઉધાર. માલ આવે છે ખરીદ ખાતે ઉધાર 18,000. કોણ આપનાર છે? એબીસી લિમિટેડ. આપણે એબીસી લિમિટેડને કેટલા પે કરવાના છે? 18,000 દેવું. જવાબદારી જમા એબીસી લિમિટેડ ખાતે જમા 18,000. ક્લિયર? ખાસ યાદ રાખો, બે પ્રકારના વ્યવહારો સ્વીકારતા, રોકડ વ્યવહાર અને શાક પરના વ્યવહાર. વ્યવહાર ચાહે રોકડેથી હોય કે ઉધાર, એટલે કે ખરીદ વેચાણ રોકડેથી થાય છે કે ઉધાર, ખરીદ વેચાણ રોકડેથી થાય છે કે ઉધાર, એનાથી કોઈ નથી ફરક પડતો. રોકડ વ્યવહાર હોય કે શાક પરનો કે ઉધાર વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય કે શાક પરનો કે ઉધાર વ્યવહાર હોય, બંને પ્રકારમાં વેપારી વટાવ બાદ થાય. બંને પ્રકારના વ્યવહારમાં વેપારી વટાવ બાદ થાય. અત્યારે સમજવાનો પ્રયત્ન કરો, ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. અઘરું છે, નવું નવું છે, બટ બેટા આપણે જેવા આમનોના દાખલામાં પાછા આવશું. મેં તમને ગઈકાલે એકદમ ઇનિશિયલી દાખલો સમજાવ્યો હતો, આની પહેલાં મેં તમને પીડીએફ મોકલી જ દીધી છે 5 પાનાની. એ 5-5 પેજ વ્યવસ્થિત રીતે નોટમાં લખી લેજો, લખ્યા પછી આ ઓડિયો વારંવાર સાંભળજો, સમજાશે. હવે રોકડ વટાવ, રોકડ વટાવ નામ પ્રમાણે કેશ ડિસ્કાઉન્ટ. હવે દાખલા તરીકે આપણે એબીસી લિમિટેડ પાસેથી રૂપિયા 20,000નો માલ લીધો, બરાબર? કેવી રીતે? તો કે 10% વેપારી વટાવ. એટલે ઓલરેડી એની એમઆરપી 20,000ની છે. વેપારી તરીકે એ આપણને 18,000માં આપે તો જ આપણે કંઈક કમાઈ ને. હવે એ આપણને શું ઓફર કરે છે કે ભાઈ 20,000નો માલ 10% વેપારી વટાવ, 18,000 લેખે તમને આપીશ. હવે જો તમે મને તાત્કાલિક રોકડ આપી દો તો બીજો 10% વટાવ આપીશ, કેશ ડિસ્કાઉન્ટ. જો તમે તાત્કાલિક રોકડા આપો તો વેપારી વટાવ ઉપરાંત વધારાના 10% રોકડ વટાવ આપું. કેમ કે એક વખત પૈસા છૂટા થઈ જાય. તમે સ્કૂલમાં બી ફી ભરતા હો તો ઘણી વખત ઓફર કરે કે આખા વર્ષની ફી 25,000 છે. તમે 5 કટકામાં ભરો તો 5-5,000 ભરવાના થાય, પણ તમે એક સાથે ભરી દો તો તમને 10-15% ડિસ્કાઉન્ટ આપશું, તો એને એક સાથે રકમ મળી જાય, બરાબર? એટલે વેપારી તમને શું ઓફર કરે છે કે 20,000નો માલ અમે તમને 10% વેપારી વટાવે તો આપીએ જ છીએ, એટલે યુ હેવ ટુ પે ઓનલી 18,000, 18,000 પે કરવાના છે. અત્યારે કરો તોય, ભવિષ્યમાં કરો તોય, તમને એમ કે અત્યારે કરો તોય 18,000 અને મહિના પછી કરો તોય 18,000, તો સ્વાભાવિક છે કે લોકો મહિના પછી જ પેમેન્ટ કરે. પણ વેપારી બીજી ઓફર કરે કે જો તાત્કાલિક તમે મને આ 18,000નું પેમેન્ટ કરો તો એ 18,000ના બીજા 10%, 18,000ના બીજા 10%, એટલે 1,800 રૂપિયા હું તમને કેશ ડિસ્કાઉન્ટ આપીશ. રોકડ વટાવ, તેને રોકડ વટાવ કહેવાય. એટલે ખરીદનાર ખરીદેલ માલના નાણાં તરત જ ચૂકવે અથવા નિશ્ચિત મુદ્દતમાં, કાં તો ટાઈમ આપે કે ભાઈ તમે 5મી તારીખ સુધી પેમેન્ટ કરજો તો હું તમને વધારાનું 10% વટાવ આપીશ, અથવા તો અત્યારે ને અત્યારે આપો તો 10% વટાવ આપીશ. એટલે ખરીદનાર ખરીદેલ માલના નાણાં તરત જ ચૂકવે અથવા નિશ્ચિત મુદ્દતમાં ચૂકવી આપે તે હેતુથી, એટલે આપણું પેમેન્ટ તો રોકડું થાય, ઓલું ભવિષ્યમાં કદાચ ચૂકવે ન ચૂકવે ઘાલખાત પડે, તો એ પ્રોત્સાહન રૂપે કે વહેલામાં વહેલી તકે ખરીદનાર એને ખરીદેલ માલના નાણાં આપણને ચૂકવી દે, એ પ્રોત્સાહન સ્વરૂપે જે વધારાનો વટાવ આપવામાં આવે, એ વધારાનો વટાવ જે કંઈ આપવામાં આવે એને રોકડ વટાવ અથવા તો કેશ ડિસ્કાઉન્ટ કહેવાય. હમણાં સમજાવી એમ, દાખલા તરીકે રૂપિયા 20,000નો માલ એબીસી લિમિટેડ પાસેથી ખરીદ્યો, 10% વેપારી વટાવ અને રોકડા કે ચેક આપો, કાં તો રોકડા આપી દો કે ચેક આપી દો,
તો 10% રોકડ વટાવ. હવે 10% વેપારી વટાવ બાદ કરતા માલની ખરીદ કિંમત કેટલી ગઈની? 18,000. હવે તમે 18,000 તાત્કાલિક કેશ કે ચેક દ્વારા ચૂકવી દો છો તો એ વેપારી તમને શું ઓફર કરે છે કે બીજા દસ ટકા એટલે 18,000 ના, જો યાદ રાખજો, વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમના 10%, વેપારી વટાવ બાદ કર્યા પછીના એટલે કે 20,000 નો માલમાંથી 10%, વેપારી વટાવ 2,000 બાદ કર્યો વૈધા 18,000, એના પાછા 10% એટલે 1,800. તો એ 1,800 રૂપિયા એ વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે, એ 1,800 એટલે રોકડ વટાવ. ઓકે, હવે રોકડ વટાવ એ પેઢી માટે ખર્ચ અને ગ્રાહક માટે આવક છે. મતલબ કે વેચનાર માટે ખર્ચ છે અને ખરીદનાર માટે આવક છે, એટલે એની હિસાબી ચોપડે નોંધ થાય. ખાસ યાદ રાખજો, રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે. નાણાં ચૂકવનાર એટલે કે ખરીદનાર માટે એ શું છે? ફાયદો, આવક, મળેલ વટાવ છે. જ્યારે નાણાં મેળવનાર એટલે કે વેપારી, એના માટે એ ખર્ચ એટલે કે આપેલ વટાવ છે. ખરીદનાર માટે એ મળેલ વટાવ એટલે કે આવક, ફાયદો છે. વેચનાર માટે એ ચૂકવેલ, વેચનાર માટે એ ખર્ચ છે, આપેલ વટાવ છે. બરાબર, મળેલ વટાવ એટલે આવક, વટાવ મળે તો આવક, વટાવ આપો તો ખર્ચ. એટલે ખરીદનાર પોતાના ચોપડામાં આવક તરીકે નોંધ કરશે, જ્યારે વેચનાર પોતાના ચોપડામાં ખર્ચ તરીકે નોંધ કરશે. ખરીદનાર આવક તરીકે જમા કરશે, વેચનાર ખર્ચ તરીકે ઉધાર કરશે. એવું તો આપણે આમનોનમાં શીખવાનું છે. હવે બીજું યાદ રાખો મારા દીકરા, કે રોકડ વટાવનો લાભ માત્ર ને માત્ર રોકડ વ્યવહારમાં જ મળે. આગળ મેં કીધું કે વેપારી વટાવ રોકડ વ્યવહાર હોય કે શાક પરનો વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય કે શાક કે ઉધાર વ્યવહાર હોય, બંનેમાંથી વેપારી વટાવ તો જાણે કે બાદ થાય જ, પણ રોકડ વટાવનો લાભ ક્યારે મળે? ઇફ યુ આર પેઈંગ કેશ ઓર ચેક. જો તમે કેશ કે ચેક દ્વારા પેમેન્ટ તાત્કાલિક કરો છો અથવા ચોક્કસ મર્યાદામાં, ચોક્કસ સમય મર્યાદામાં તમે પેમેન્ટ કરો છો, દેન ઓનલી યુ વિલ ગેટ બેનિફિટ ઓફ કેશ ડિસ્કાઉન્ટ. તો જ અને તો જ માત્ર તમને રોકડ વટાવનો લાભ મળશે. એટલે રોકડ વટાવની ગણતરી ક્યારે કરવાની? જ્યારે પાર્ટી એકબીજાને કેશમાં લેવડ દેવડ કરતી હોય ત્યારે. તો રોકડ વટાવનો લાભ માત્ર ને માત્ર કયા પ્રકારના વ્યવહાર મળે, કયા પ્રકારના વ્યવહારમાં મળે? રોકડ વ્યવહારમાં. ક્લિયર? આટલું સમજવાનો પ્રયત્ન કરો. અને છેલ્લે નાનકડો શબ્દ કસર, બહુ સિમ્પલ છે બેટા. આપણે બજારમાં વસ્તુ લેવા જતા હોય, કરિયાણાની દુકાને તમે 8, 10, 15, 20 વસ્તુ લ્યો, આખું બિલ 1,015 રૂપિયાનું થયું. આખું બિલ કેટલાનું થયું? 1,015 રૂપિયાનું. હા, સ્વાભાવિક છે કે આપણે એ વેપારીને કેટલા દેશું? 1,000 રૂપિયા દેશું, ઉપલા 15 નહીં જ દે. આ સિસ્ટમ છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, માથેના 5-10 રૂપિયા આપણે દેતા નથી, અથવા વેપારી લેતા નથી. 1,015 રૂપિયાનું બિલ થયું, ફટ કરતા તમે 1,000 રૂપિયા આપશો, એટલે વેપારી કઈ બોલતો નથી. તો એ ઉપલા 15 રૂપિયાનો ખરીદનાર તરીકે તમને ફાયદો થયો, અને વેપારી તરીકે, વેચનાર તરીકે વેપારી માટે ખર્ચ થયો. એને ટૂંકમાં ઉપલા 15 રૂપિયા. એટલે કુલ બિલ આપણે કોઈ પણ વેપારી પાસેથી જ્યારે માલ ખરીદીએ, કોઈ પણ સોદો કરીએ, કુલ રકમ જે દેવાની થતી એમાં ઉપલી નાની નાની રકમ, આવી 5-15 રૂપિયાની રકમ, એ 5-15 રૂપિયાની રકમ કોઈ કન્સિડર કરતું નથી. વેપારી લેતા નથી, ગ્રાહકો આપતા નથી. તો એને આપણે કસર કહેશું. એને આપણે શું કહેશું? કસર. વેપારી માટે એ ખર્ચ અને ગ્રાહક માટે એ આવક. બરાબર? એટલે લેણા દેણાની પતાવટ કરતી વખતે કેટલીક વાર ઉપલી વધારાની નાની નાની રકમ જતી કરવામાં આવતી હોય છે.
આવી જતી કરવામાં આવેલ રકમને આપણે શું કહેશું? કસર. કસર એ એક પ્રકારનો વટાવો છે, પણ એ ટકાવારી પ્રમાણે ન ગણાય, ફિગર પ્રમાણે. કે 10,000 ઉપર 15 રૂપિયા દેવાના હોય તો 15 રૂપિયા કોઈ દેતું નથી, તો એ કસર કહેવાય. વેપારી માટે એટલે કે લેનાર માટે એ ખર્ચ છે, અને ચૂકવનાર એટલે કે ગ્રાહક માટે એ ફાયદો છે. ઉદાહરણ આપી દઉં, બરાબર? કસરની હિસાબી ચોપડે નોંધ થાય. વેપારી માટે ખર્ચ તરીકે ઉધાર બાજુ, અને ગ્રાહક માટે ફાયદા તરીકે જમા બાજુ. પાંચે પાંચ પાનાની પીડીએફ આજે આપી છે, લખી લેજો, સમજવાનો પ્રયત્ન કરજો. હવે એના પર આધારિત દાખલા, એના પર આધારિત દાખલો, આમનોનના દાખલા. આમનોનમાં એક દાખલો જ મેં તમને માત્ર ગણાવ્યો છે, સાદો. હવે તમે જે દાખલા ગણશો એમાં ખરીદી, વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, આવા અનેક પ્રકારના વ્યવહાર આવશે. એ દરેક વ્યવહારમાં વેપારી વટાવ કે રોકડ વટાવની ગણતરી કરવાની આવશે. એ બધું વ્યવસ્થિત રીતે સમજાવીને આમનોન સમજાવીશ, પણ કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરી લ્યો. આજના દિવસ પૂરતું આટલું રાખો. કોટકના વિદ્યાર્થીઓ, કોટક સ્કૂલના વિદ્યાર્થીઓ જે મારો ઓડિયો સાંભળી રહ્યા છે, એ લોકોને આવતીકાલથી વેકેશન થઈ જશે 19મી તારીખ સુધી. સો આઈ વિશ યુ ઓલ અ વેરી હેપી દિવાળી, હેપી ફેસ્ટિવલ ડેઝ, એન્જોય, ડુ ટેક કેર, એન્જોય કરો, બધું કરો, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝિંગ બધું ધ્યાન રાખો બેટા, તમારું ધ્યાન રાખજો. આપણે હવે પછી જ્યારે ડેટ ડિક્લેર થાય ત્યારે મળશું, ઓકે? અને મુરલીધર સ્કૂલના જે કંઈ વિદ્યાર્થીઓ મારી સાથે અત્યારે ઓડિયો પર છે, વી આર કન્ટિન્યુઈંગ. આપણે અત્યારે કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી. તો નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુ માય ડિયર ચિલ્ડ્રન. ડુ ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ.